તાજેતરમાં જામનગરમાં ત્રણબત્તી નજીક જૂના રેલવે સ્ટેશન પાસે ત્રણ દુકાનમાં તસ્કર ત્રાટક્યા હતા. એસપી બંગલા નજીક આ ઘટના પોલીસ માટે પડકાર સમાન કહી શકાય. એ પછી એરોડ્રોમ રોડ પર એક બેકરી અને એક હોટલમાં તસ્કરો ચોરી કરી ગયા હતા, જેના સીસીટીવી સામે આવ્યા હતા. એ પછી ફરી આ જ વિસ્તારમાં ફર્નિચરના ખ્યાતનામ શોરૂમમાં પણ તસ્કરો ત્રાટકતા જામનગરમાં ચોરીની ઘટનાઓ નિયમિત બનવા લાગી હોવાનો ઘટનાક્રમ સર્જાતા પોલીસ શહેરમાં અસ્તિત્વ જ ધરાવતી ન હોય એવા બેફિકર થઈ તસ્કરો ચોરી કરી રહ્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ફર્નિચરના શોરૂમમાંથી રૂપિયા 1.5 લાખ જેવી રોકડ ગઈ છે, જ્યારે એરફોર્સના ક્વાર્ટરમાં પણ રૂપિયા 1.25 લાખની માલમત્તાની ચોરી થતાં પ્રતિબંધિત અને બંદોબસ્તથી સજ્જ વિસ્તારો પણ સુરક્ષિત ન હોવાનું જણાઈ રહ્યું છે. ઉપરાઉપરી ચોરીની ઘટનાઓ પછી શહેરમાં પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ ઉઠી છે. આઈપીએલમાં મુકેશ અંબાણીની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ આજે જામનગર આવી પહોંચી હતી. રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, અર્જુન તેંડુલકર સહિતના ક્રિકેટરો જામનગર એરપોર્ટ પર જોવા મળતા ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્તેજના વ્યાપી ગઈ છે. આ ક્રિકેટરો રિલાયન્સના મહેમાન બન્યા છે. તાજેતરમાં જામનગર મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર ભાવેશભાઈ જાનીને રાજકીય આગેવાન દ્વારા મારી નાખવાની ધમકી આપી ખંડણી માગવાનું પ્રકરણ પ્રકાશમાં આવતા ખળભળાટ થયો હતો. કર્મચારીઓ દ્વારા કમિશનરને આવેદન પાઠવાયું હતું, તેમજ બ્રહ્મ સમાજ દ્વારા પણ કમિશનર તથા એસપીને આવેદન પાઠવાયા હતા. સમગ્ર ઘટનાને પગલે સિટી એન્જિનિયરની ઓફિસ બહાર સુરક્ષા જવાન તૈનાત કરી દેવામાં આવ્યા છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.